આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા. વડોદરામાં 47,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા. શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં વિધાનસભાના દંડક પણ હાલમાં ઉપસ્થિત છે. બાલકૃષ્ણ શુક્લએ ગુલાબ અને ચોકલેટ આપીને સ્વાગત કર્યું. પરીક્ષા અગાઉ સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીની નર્વસ થઈને રડવા લાગી હતી ત્યારે દંડક બાલકૃષ્ણ શુક્લાએ વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું. કાઉન્સેલિંગ બાદ વિદ્યાર્થીની હસતા મોઢે પરીક્ષા આપવા ગઈ હતી. એસએસસી બોર્ડની પરીક્ષા છે ત્યારે વિદ્યાર્થીઓ પણ અહીંયા નર્વસ થઈ રહ્યા છે. શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય પાસે એક વિદ્યાર્થીની અહીંયા નર્વસ થઈ ગઈ હતી અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા પણ અહીંયા ઉપસ્થિત હતા. બાળકીને સમજાવી છે, અહીંયા બાળકી ક્યાંક નર્વસ થઈ ગઈ છે અને હાલ નર્વસ થઈ ગયા છો? બીક લાગે છે થોડી. પરીક્ષાનો ટેન્શન છે? હવે સમજાવ્યું પછી કોઈ ટેન્શન છે? હવે બાળકી નર્વસ હતી ત્યારે વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ પણ અહીંયા છે, સાથે જ અન્ય અધિકારીઓ પણ અહીંયા હાજર હતા. બાળકી અહીંયા નર્વસ થઈ ગઈ હતી અને તેને લઈને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા તેને સમજાવવામાં આવી હતી અને હવે વિદ્યાર્થીઓને ધીમે ધીમે અહીંયા પ્રવેશ આપવામાં અહીંયા આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ જેમ જેમ આવી રહ્યા છે અને પહેલી દીકરી કે જે નર્વસ થઈ હતી તેને જ સૌ પ્રથમ બોલાવવામાં આવીને ત્યારબાદ જે ચોકલેટ અને ફૂલ આપીને તેમનું અહીંયા સ્વાગત અહીંયા કરવામાં આવી રહ્યું છે. ગોળધાણા અને જે કોપરા છે તેનાથી પણ મોં મીઠું કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓમાં એક ટેન્શન હોય છે, પ્રથમવાર તેઓ જિંદગીની અહીંયા પરીક્ષા આપતા હોય ત્યારે ક્યાંક નર્વસ હોય અને તેમને અહીંયા આવકારવામાં આવી રહ્યા છે. એક બાદ એક જે વિદ્યાર્થીઓ છે અહીંયા હવે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજે ભાષાની પરીક્ષા છે, એસએસસી બોર્ડ હોય કે પછી જીવનમાં મહત્વની આજે બોર્ડની પરીક્ષાઓ છે ત્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે. તેમને અહીંયા સ્વાગત અહીંયા કરવામાં આવ્યું છે. ગોળધાણા ખવડાવવામાં આવી રહ્યા છે શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે. અહીંયા આ દ્રશ્યો છે. એક બાદ એક વિદ્યાર્થીઓ આવે છે, તેમને અહીંયા સ્વાગત અહીંયા કરવામાં આવી રહ્યું છે. આજથી ભાષાની જે પરીક્ષા છે તે અહીંયા આપવામાં આવશે અને એક બાદ એક જે પરીક્ષાઓ આવશે ત્યારે દરેક શાળાઓ ખાતે આ પ્રકારના આયોજન થયા છે કે વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ અહીંયા આપવામાં આવે. વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા, સ્થાનિક નગરસેવકો,